ભારતે બાલાકોટ પર કરેલી એર સ્ટ્રાઇકનો વિડિયો રજૂ કરતા પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. ભારત પર શંકા કરનાર પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. ભારતીય વાયુસેના દ્વારા કરેલી એર સ્ટ્રાઇક પર પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટે મંતવ્ય સાથે વાત કરી અને પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે ભારત હાલ મજબૂત સ્થિતિમાં છે અને ભારતીય સેના હોય કે વાયુસેના આતંકવાદને ખતમ કરવા કટિબદ્ધ છે. બાલાકોટનો વિડિયો રજૂ કરી ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સૂચના આપી છે, જો હવે ભારતમાં આતંકવાદ આવશે તો ભારત ઘરમાં ઘૂસીને કાર્યવાહી કરશે. બાલાકોટમાં થયેલા એર સ્ટ્રાઇકને લઈને આજે ભારતે એક વિડિયો ખાસ તો આજે રજૂ કર્યો છે. તેને લઈને પૂર્વ જે નેવી ઓફિસર છે તેમનું શું કહેવું છે, તેમનું શું મંતવ્ય છે, આપણે જાણવાની કોશિશ કરશું. ખાસ મનનભાઈ, ભારતે આજે એક એર સ્ટ્રાઇકને લઈને આજે એક મહત્ત્વપૂર્ણ વિડિયો જાહેર કર્યો છે, આપ શું કહેશો? હું ચોક્કસપણે એવું કહીશ કે વિડીયો ઓર નો વિડીયો, પણ ભારતે બાલાકોટમાં કરેલી જે એર સ્ટ્રાઇક હતી એ જૈશ એ મોહમ્મદના કેમ્પ ઉપર, ત્યાંના 300 થી 350 નો આંકડો બહાર આવ્યો હતો કે એટલા આતંકીઓને ઇન્ક્યુબેટર હતું, એ ત્યાં આતંકી પેદા કરવાની એ જગ્યા હતી, ત્યાં એ લોકોને એકસાથે ખતમ કર્યા. આટલા એકસાથે આટલા બધા આતંકીઓનો ખાત્મો મને નથી લાગતું કે ક્યારેય કોઈ દેશે કર્યો હશે. એટલે ભારત માટે બહુ પોઝિટિવ પગલું હતું. સાથે સાથે આપણે એ જોવું જોઈએ કે જૈશ એ મોહમ્મદના એકસાથે એક આટલો મોટો કેડર ખતમ કરી નાખ્યા પછી, એની શીર્ષ લીડરશિપ કે જે એને ત્યાં ટ્રેનિંગ આપતી હતી એને ખતમ કર્યા પછી, કોઈ મોટો આતંકી હુમલો જૈશ ભારત ઉપર કરી શક્યું નથી. એટલે જૈશના કેડરને ખતમ કરવામાં બાલાકોટનો હુમલો ઘણો ઇમ્પોર્ટન્ટ રહ્યો અને આતંકીઓના મનમાં એક ડર બેસી ગયો છે. આતંકી હોય કે પાકિસ્તાનના બેટ અટેક્સ હોય, પાકિસ્તાની આર્મી હોય કે પછી જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને આ બધી આતંકી સંસ્થાઓ હોય, એ બધાની અંદર ડર બેસી ગયો છે કે ભારત ઘરમાં ઘૂસેગા ભી ઓર મારેગા ભી. સર્જિકલ સ્ટ્રાઇક ઓર કે એર સ્ટ્રાઇક, ભારતનો જે સંદેશ હતો એ ખૂબ ક્લિયર હતો અને સમગ્ર વિશ્વએ એ સમજવાની જરૂર છે કે ભારત હવે આતંકવાદના મામલે ચૂપ બેસી રહે વાતમાં માલ નથી. તો આ હતા આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ, જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ખાસ તેમનું પણ કહેવું છે કે ભારતે આજે વિડીયો રિલીઝ કર્યો છે તે એક મુંતોડ જવાબ આપ્યો છે. વિડીયો જે જરીએ પાકિસ્તાનને પણ એક સંદેશો દેવાની કોશિશ કરી છે કે પાકિસ્તાન જે કહી રહ્યું હતું એની જે વાત હતી એ તદ્દન ખોટી હતી. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.